નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કંડોળા ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આગળના છે આપણે ધોરણ વિષય તને ઓળખું કવિ પરિચય મેળવ્યો આજે છે આપણે કાવ્યનું ગાન કરશું અને કાવ્યની સમજૂતી મેળવશું જો તમને આ કાવ્યનો રાગ આવડી જશે અને કાવ્ય સરળતાથી યાદ રહી જશે તો તમે પ્રશ્નોના જવાબ પર સેલાઈથી લખી શકશો તો કાવ્યનું ગાન શરૂ કરીએ

તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં ખમ્મા કેતા પાપણ પરથી નહીં ખરે મળે લહેરખી થી ઓ ભલે હું લૂઝર તા મારગ માં તને હોડ ખૂંચુ માં તને ઓડ ખૂંચુ માં તને ઓડ ખૂંચુ માં તને ઓડ ખૂંચુ માં તરણા પેઠે ચાવે કે હડ સેલે દસે ટેરવા અડે ને પીડા છૂથાતી પડ ભરમાં તને ઓડ ખૂચુમાં તને ઓડ ખૂચુમાં તને ઓડ ખૂચુમાં તને ઓડ ખૂચુમાં કરથી જાઉં દૂર છતા તું હોય આંખની સામે કોણ

તને ઓળખું છું માં એટલે હે માં હું તને ઓળખું છું સરે અચાનક હોઠે થી બસ એક વેણ તે ખમ્મા સરે એટલે સરી પડે અથવા દો નીકળી પડે અચાનક એટલે કે એકા એક હોઠે થી બસ એક વેણ વેણ એટલે વચન એટલે કે હે માં તારા હોઠે થી બસ એકા એક એક જ વચન નીકળી પડે છે એ વચન કયું તો કે ખમ્મા અહી ખમ્મા છે એ શબ્દ માં છે પોતાના સંતાનો

ઘરને ખૂણે એટલે કે ઘરનો જે સૂનો ખૂણો છે ત્યાં વર્ષે છે ચોમાસુ એટલે કે માં છે પોતાના સંતાનની સામે આંસુ સારતી નથી પરંતુ ત્યારે જે ઘરમાં સૂના ખૂણામાં એકલી હોય ત્યારે છે એ ચોમાસુ વર્ષે છે એટલે કે એના આંસુ છે એ સરી પડે છે મડે લહેરખી હો ભલે હું લૂઝરતા જરતા મારગમાં લુ મારગ એટલે કે વેદના રૂપી જે મારગ છે એમાં તારી મને

જે ઘાસનું એક નાનકડું તરણું છે એનો અર્થ આપણે એવું કરી શકીએ મિત્રો તુચ્છ અથવા નાનું મને કોઈ તુચ્છ કે નાનો ગણીને ચાવી નાખે છે હડસેલી દે છે કે કોઈ ફેંકી દે છે પગ પર ઊભો થાઉ ફરી તારી મમતાના ટેકે એટલે કે કોઈ મને ધુતકારે છે કોઈ મારી ઉપેક્ષા કરે છે કોઈ મને હડસેલે છે ત્યારે હું છે કોના મમતાના ટેકે તો કે તારી મમતાના ટેકે ઊભો થાઉ છું દસે ટેરવા અડે ને પીડા છૂ થાતી પડભરમાં એટલે કે દસે ટેરવા અડવા એટલે કે તારો પૂરે પૂરો પ્રેમ મને મળે છે તારા દસે ટેરવાનો પ્રેમ મને મળે છે તારો જ્યારે સ્પર્શ થાય છે તારા દસે ટેરવાનો જ્યારે મને સ્પર્શ થાય છે તારો પૂરો પ્રેમ મને મળે છે ત્યારે છે મારી જે પીડા છે એ પળભરમાં છૂ થઈ જાય છે એટલે કે વહી જાય છે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે હું જ્યારે જ્યારે ઘરથી દૂર જાઉં છું ત્યારે એમાં તું મારી સામે જ હોય છે હું ભલે ગમે તેટલું દૂર જાઉં પરંતુ તું તું છે હંમેશા મારી પ્રત્યક્ષ મારી નજરો નજર દેખાય છે કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે એવું કોણ અભાગી હોય અહીં અભાગી એટલે કમ નસીબ જેનું ભાગ્ય સારું નથી તે અભાગી એટલે કોણ એવું અભાગી હોય જે પોતાની માને ન પામી શકે સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પર સ્મરણ સ્મરણ તે તીરથ એટલે કે હું જ્યારે જ્યારે તારું સ્મરણ કરું છું ત્યારે હેમા મને એવું લાગે છે કે હું તીરથની મંદિરની પરિક્રમા કરતો હોઉં તને ઓળખું છું માં એમાં હું તને ઓળખું છું આ કાવ્યમાં છે મિત્રો આપણે માતાનો જે મહિમા છે એનું સરસ વર્ણન જોયું અને આ કાવ્ય છે આપણે વારંવાર માણવાનું મન થાય છે